थोड़ो बेसिक आईडिया आपी दऊं के पहलो नियम जे हतो ए आधार सरखा होय एटले गुणाकार होय तो घातनो सरवाळो करवो। बीजो नियम आधार सरखा होय अने बाद भागाकार होय तो घातनी बादबाकी करवी। अने त्रीजो नियम घातनी ऊपर घात आपेली होय तो घातनी घातनो गुणाकार करवो। आ ત્રણ નિયમ મેઈન છે। ચોથો અને પાંચમો નિયમ એ તો સાદુરૂપ હતો કે કૌંસની ઉપર કોઈ ઘાત હોય તો એ અંદરના ને બધાને લાગુ પડે। એ બંને નિયમ ચોથો અને પાંચમો હતા, બરાબર છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 5, કિંમત શોધો। પહેલો દાખલો છે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 2 ની માઈનસ 1 ઘાત। તો અહીંયા જુઓ, કોઈ પણ દાખલો સ્ટાર્ટ કરો એ પહેલા બધાના આધાર જોવાના, બધા જ દાખલા આમાં આધાર ઉપર કન્ટેન્ટ છે, બરાબર। આધાર જો સરખા હોય તો તમે દાખલો ગણી શકો, જો આધાર સરખા ના હોય તો એને આધાર સરખા કરવાની ટ્રાય કરવાની, ત્યાર પછી દાખલો પડવાનો, બરાબર। તો અહીંયા આધાર 2 જો, આ 2 આધાર ઘાતાંક 2, 2 આધાર ઘાતાંક -3, 2 આધાર ઘાતાંક -1। તો હવે આધાર સરખા છે 2 2 2 અને ગુણાકાર આપેલો છે ત્રણેયનો, તો પહેલો નિયમ લાગુ પડશે કે આધાર સરખા અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરો। તો આધાર એનો એ જ રાખવાનો 2, અને બધી જ ઘાતનો સરવાળો કર દેવાનો 2 ઘાત વત્તા -3 ઘાત વત્તા -1 ઘાત, બરાબર। તો હવે 2 ની આ ત્રણેય ઘાતનો સરવાળો કરો, તો સરવાળો કરવા માટે પાછા નિયમ આવડવા જોઈએ, બરાબર, કે બે નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો અને સામાન્ય નિશાની, બે નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવાનો અને મોટા નિશાની। તો હવે 2 વત્તા -3 એટલે કે નિશાની જુદી જુદી છે, તો મોટામાંથી નાનું બાદ 3 માંથી 2 ગયા તો 1, અને મોટાની નિશાની એટલે -1 વત્તા -1, આવી રીતે પણ લખી શકો છો। આ બંનેનો જવાબ શું આવ્યો? -1 વત્તા -1, આ બંનેનો જવાબ -1, આનો -1, તો આન્સર થયો 2 ની -1 વત્તા -1, આધાર નિશાની સરખી તો સરવાળો અને સામાન્ય નિશાની, તો જવાબ આવ્યો 2 ની -2 ઘાત। હવે એક નિયમ હતો કે a ની માઈનસ ઘાત હોય કોઈ પણ એક ઘાત એને પ્લસ કરવી હોય તો 1 ના છેદમાં લઈ લેવાનું a ની n ઘાત, તો આ ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય। તો આ નિયમ આપણે અહીંયા વાપરશું કે 1 ના છેદમાં લઈએ તો 2 ની જે માઈનસ ઘાત હતી એ કેવી ઘાત થઈ ગઈ, પ્લસ થઈ ગઈ, એટલે કે 1 ના છેદમાં 2 ની 2 ઘાત, તો ઘાત ઘાતાંકમાં 2 ગુણ્યા 2 ઉપર 2 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું 4, તો આન્સર થશે 1/4, બરાબર। ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જોઈએ, તો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે નિયમ નંબર 4 છે, કૌંસની બહાર ઘાત છે બંનેને લાગુ પડે, તો શું થયું આ 1 ની 3 ઘાત છેદમાં 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત, આવું થશે। તો હવે 1 ની 3 ઘાત એટલે 1, 3 ની -2 ઘાત 5 ની સોરી 3 ની 5 ઘાત, તો છેદમાં શું વધે છે 3 ની 3 ઘાત, આવી રીતે આન્સર આવે છે, બરાબર। ફરી વખત 1 ની 3 ઘાત એટલે 1, 3 ની -2 ઘાત એઝ ઇટ ઇઝ, આ પણ એઝ ઇટ ઇઝ, 3 ની 3 ઘાત છેદમાં છે તો એ છેદમાં રહેશે। તો હવે આ 1 છે એનું આપણે કોઈ પણ સાથે ગુણાકાર કરીએ એટલે 1 જ ઇક્વલ ટુ 1 પર થાય, તો હવે અહીંયા જુઓ બંને જગ્યાએ આધાર 3 એટલે કે સરખા અને ગુણાકાર, તો ઘાતનો સરવાળો એટલે કે અંશની અંદર શું થશે 3 ની -2 ઘાત વત્તા 5 ઘાત, એટલે છેદમાં તો જે હતું એનું એ જ 3 ની 3 ઘાત। તો હવે આનું સાદુરૂપ આપો -2 વત્તા 5 એટલે કે 5 માંથી 2 ગયા તો 3, તો જવાબ આવ્યો 3 ની 3 ઘાત છેદમાં 3 ની 3 ઘાત। તો અહીંયા 3 ની 3 3 ની 3, તો આ જે છે અંશ અને છેદ, તો આને આપણે શું કહીશું
ભાગાકાર કહીશું બરાબર જ્યારે ઉપર અને નીચે આ રીતે પદ લખેલા હોય તો આ ભાગાકારની નિશાની છે ફોર એક્ઝામ્પલ 4 ના છેદમાં 3 તો આનો મતલબ શું થયો 4 ભાગ્યા 3 બરાબર તો અહીંયા એવું છે આને ભાગ્યા ભાગાકાર હોય તો શું કરવાનું આધાર સરખા અને ભાગાકાર તો બાદની બાદબાકી તો જવાબ આવ્યો 3 ની 3 માઈનસ 3 તો 3 ની 3 માઈનસ 3 એટલે 0 ઘાત હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે એક આપણે નિયમ લખાયો હતો કે a ની 0 ઘાત એટલે 1 બરાબર કોઈ પણ ની ઉપર 0 ઘાત હોય તો આન્સર 1 થશે તો આ બહુ આ જે દાખલો છે એનો આન્સર કેટલો આવશે 1 આવશે બરાબર ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ છે 8 ની 2 ઘાત 4 ની 2 ઘાત અને 2 ની માઈનસ 5 ગુણ્યા 2 તો હવે જો અહીંયા મેં કીધું તમને આધાર સરખા હોવા જોઈએ તો એકેમાં આધાર સરખો નથી અહીંયા 8 છે અહીંયા 4 છે અહીંયા 2 છે તો મારે શું કરવું પડે પહેલા આધાર સરખો કરવો પડે તો હવે 8 છે તો 8 ને હું કઈ રીતે લખી શકું તો તમને ખ્યાલ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 એનો મતલબ આ શું થયું 2 ની 3 ઘાત થઈ તો આ 8 ની જગ્યાએ હું શું લખી શકું 2 ની 3 ઘાત તો આ મેં શું લખ્યું હજી માત્ર 8 લખ્યા છે પણ 8 ની ઉપર કેટલી ઘાત આપેલી છે 2 ઘાત તો એ એજ રીતે છે ગુણ્યા હવે અહીંયા 4 આવ્યા છે તો 4 નો મતલબ શું 2 ગુણ્યા 2 2 2 4 તો એનો મતલબ 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત તો અહીંયા 4 ની જગ્યાએ તમે શું લખી શકો 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત એટલે 4 એની ઉપર હજી કેટલી ઘાત આવી છે 2 ઘાત આવી છે હવે અહીંયા એવું કંઈ કરવાની જરૂર નથી કારણ કે આધાર 2 જ છે તો આ એ જ તો હવે જો કયો નિયમ લાગુ પડશે તો 2 ની 3 ઘાત a ની ઉપર 2 ઘાત એટલે અહીંયા 2 ની ઉપર ઘાત હતી અને બીજી એક ઘાત આવી એટલે ઘાતની ઉપર ઘાત છે બરાબર તો ઘાતની ઉપર ઘાત હોય એટલે ત્રીજો નિયમ ઘાતની ઘાતનો ગુણાકાર કરવો તો અહીંયા શું થશે 2 ની આ 3 અને 2 2 ઘાતનો ગુણાકાર કરો એવી જ રીતે અહીંયા પણ ઘાતની ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા એવી જ રીતે અહીંયા પણ માઈનસ 5 ગુણ્યા 2 બરાબર તો હવે આનો સાદો રૂપ આપી દઈએ આપણે તો 2 ની 3 2 6 ગુણ્યા 2 ની 2 2 4 ઘાત ગુણ્યા 2 ની 5 2 10 પણ એક વખત માઈનસ છે એટલે માઈનસ 10 ગુણાકારની અંદર એકવાર પ્લસ અને એકવાર માઈનસ હોય તો માઈનસ અને બે વાર માઈનસ હોય તો પ્લસ ગુણાકારના નિયમની અંદર બરોબર અથવા તો એમ કહી શકાય કે જો એકી વાર માઈનસ હોય તો માઈનસ અને બે કી વખત માઈનસ હોય તો પ્લસ હવે 2 2 2 આધાર સરખા અને ગુણાકાર તો પહેલો નિયમ આધાર સરખા અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરો તો 2 ની 6 વત્તા 4 વત્તા માઈનસ 10 ત્રણેયનો સરવાળો કરો 6 વત્તા 4 વત્તા માઈનસ 10 તો શું થશે અહીંયા 2 6 વત્તા 4 એટલે કેટલા થયા 10 વત્તા માઈનસ 10 તો 10 2 ની કેટલી ઘાત થઈ 10 વત્તા માઈનસ 10 એટલે 0 ઘાત તો 2 ની 0 ઘાત એટલે કોઈ પણ ની ઉપર 0 ઘાત એટલે આન્સર આવે 1 હવે આ સ્ટેપ નો લખો ડાયરેક્ટ પણ કરો 6 વત્તા 4 10 10 વત્તા માઈનસ 10 એટલે 0 એટલે ડાયરેક્ટ 2 ની 0 ઘાત એટલે તો આવી રીતે તમારે નિયમનો ઉપયોગ કરતો જવાનો અને એક્ઝામ્પલ ગણતા જવાનો અને એક્ઝામ્પલ ગણવા માટે શું સરખું કરવું જરૂરી છે જો આધાર સરખો કરી નાખો તો નિયમ દાખલા તમારા સરળતાથી ગણી શકાય બરાબર છે તો આ દાખલો 1 2 અને 3 છે ચલો ત્યાર પછી આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ કે એની અંદર શું છે 3 ની 2 ઘાત એની ઉપર 6 ઘાત 3 ની 3 ઘાત એની ઉપર 2 ઘાત ગુણ્યા 3 ની માઈનસ 2 ઘાત એની ઉપર 10 ઘાત તો દરેકની અંદર ઘાતની ઉપર ઘાત આપેલી છે તો આની અંદર નિયમ નંબર 3 આવશે કે ઘાતની ઘાતનો ગુણાકાર કરો એટલે 3 ની 2 ગુણ્યા 6 ઘાત ગુણ્યા 3 ની 3 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 3 ની માઈનસ 2 ગુણ્યા 10 બરાબર તો અહીંયા 3 ની 2 છે કેટલી ઘાત 12 ઘાત ગુણ્યા 3 ની 3 નું કેટલી ઘાત 6 ઘાત ગુણ્યા 3 ની માઈનસ 2 ગુણ્યા 10 એટલે માઈનસ 20 ઘાત તો હવે દરેક ની અંદર 3 3 3 એટલે કે આધાર સરખા અને ગુણાકાર
એટલે ઘાતનો સરવાળો તો શું થશે અહીંયા 3 ની 12 વત્તા 6 વત્તા માઈનસ 20 ત્રણેય ઘાતનો સરવાળો તો શું થયો અહીંયા 3 ની 12 વત્તા 6 ઘાત એટલે કેટલી થઈ 18 ઘાત વત્તા માઈનસ 20 ઘાત તો આ સ્ટેપ નો લખો તો ચાલે ડાયરેક્ટ આ જવાબ ત્રણેય નો લખો તો પણ ચાલે બરાબર તો હવે 3 ની 18 માઈનસ 20 એટલે કેટલા આવ્યા આન્સર માઈનસ 2 ઘાત તો 3 ની માઈનસ 2 ઘાત હવે આ માઈનસ 2 ઘાત છે એટલે મારે પ્લસ 2 ઘાત કરવી છે તો શું થાય 1 ના છેદમાં 3 ની 2 ઘાત એટલે કે 3 ની 2 ઘાત 3 ગુણ્યા 3 એટલે 9 તો જવાબ આવ્યો 1 ના છેદમાં 9 બરાબર તો આ આપણો ફોર્થ એક્ઝામ્પલ છે એકદમ ઈઝી છે ત્યાર પછી પાંચમો દાખલો છે 4 ની 5 ઘાત ગુણ્યા 8 ની 4 ઘાત ગુણ્યા 16 ની માઇનસ 6 ઘાત તો દાખલામાં નિયમ વાપરવા માટે એપ્લાય કરવા માટે આધાર સરખા જોઈએ પણ અહીંયા આધાર સરખા છે નહીં તો હવે શું કરાય આધાર સરખા કરવા પડે જેમ આપણે આગળ કર્યું અહીંયા 4 છે 4 ની જગ્યાએ હું 2 ની 2 ઘાત લખી શકું બરાબર ત્યાર પછી એની કેટલી ઘાત છે 5 ઘાત ત્યાર પછીનો જે દાખલો છે સોરી સ્ટેપ છે એની અંદર 8 ની 4 ઘાત છે તો 8 એટલે 2 ની 3 ઘાત અને એની ઉપર 4 ઘાત ગુણ્યા 16 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 એટલે કેટલા થયા 2 ની 4 ઘાત તો અહીંયા આપણે 2 ની 4 ઘાત લખી શકીએ બરાબર તો એની ઉપર કેટલી ઘાત છે માઈનસ 6 ઘાત છે તો હવે દરેક ની અંદર 4 એટલે 2 ની 2 8 એટલે 2 ની 3 16 એટલે 2 ની 4 અને ઉપર જે ઘાત હતી તો એ એસી ગઈ તો હવે દરેક ની અંદર જો આના જેવું થઈ ગયું ઘાત ની ઉપર ઘાત તો શું થાય ત્રીજો નિયમ ઘાત ની ઘાત નો ગુણાકાર એટલે કે 2 ની 2 ગુણ્યા 5 ઘાત ગુણ્યા 2 ની આ બંને નો ગુણાકાર 3 ગુણ્યા 4 ઘાત ગુણ્યા 2 ની 4 ગુણ્યા માઈનસ 6 ઘાત તો હવે 2 ની આ બંને નો ગુણાકાર કેટલો થયો 10 2 ની બંને નો ગુણાકાર 3 4 12 ગુણ્યા 2 ની કેટલી ઘાત તો 4 ગુણ્યા 6 એટલે 4 4 24 ને એક વાર માઈનસ માઈનસ 24 તો હવે ફરી વખત આની જેમ જ આધાર સરખા અને ગુણાકાર તો ઘાત નો સરવાળો તો 2 ની 10 વત્તા 12 વત્તા માઈનસ 24 ત્રણેય નો સરવાળો તો 2 ની 10 વત્તા 12 એટલે કેટલી થઈ 22 ઘાત વત્તા માઈનસ 24 આ સ્ટેપ નો લખો અને ડાયરેક્ટ લખો કે 10 વત્તા 12 22 22 માઈનસ 24 એટલે માઈનસ 2 એટલે આન્સર આવશે 2 ની માઈનસ 2 તો હવે આ માઈનસ ઘાત છે 10 કરવી છે તો શું થઈ જાય 1 ના છેદમાં 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 એટલે આન્સર આવ્યો તો એકદમ ઈઝી ની દાખલો છે પણ ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે કે આધાર સરખા કઈ રીતે કરવા ઓકે ત્યાર પછી 6 નંબરનો જે દાખલો છે આપણી પાસે એ કઈક આવો છે 3 ની 4 ઘાત એની ઉપર 3 ઘાત તો ઘાત ની ઉપર ઘાત છે અને અહીંયા પણ એમ છે તો ઘાત ની ઘાત નો હંમેશા ગુણાકાર થાય એટલે નંબર 3 એટલે કે 3 ની 4 ગુણ્યા 3 ગુણ્યા 3 ની 3 ગુણ્યા માઈનસ 2 બરાબર ભાગ્યા અહીંયા પણ એ જ રીતે ઘાત ની ઘાત નો ગુણાકાર પણ હંમેશા યાદ રાખો જે કૌંસ હોય ને એ કૌંસ નું સાદું પહેલા આપો તો અહીંયા શું થશે 3 ની 4 તેરી ની 12 ઘાત ગુણ્યા 3 ની 3 2 6 એટલે માઈનસ 6 ઘાત ભાગ્યા 3 ની 2 તેરી ને 6 ઘાત હવે કૌંસ ની અંદર જુઓ 3 3 આધાર સરખા અને ગુણાકાર તો પહેલો નિયમ ઘાત નો સરવાળો એટલે કે 3 ની 12 વત્તા માઈનસ 6 ભાગ્યા 3 ની 6 ઘાત તો અહીંયા શું થશે 3 ની 12 વત્તા માઈનસ 6 એટલે 12 માંથી 6 ગયા તો 6 ભાગ્યા 3 ની 6 ઘાત હવે જો બધા વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ પડે છે આવો સરવાળો નિયમ પ્રમાણે પ્લસ માઇનસ હોય તો કેવો આન્સર આવે એમાં ખાસ નિયમ પ્રમાણે ધ્યાન રાખવાનું કે સરખી નિશાની હોય તો સરવાળો જુદી જુદી નિશાની હોય તો બાદબાકી અને મોટાની નિશાની તો અહીંયા આધાર સરખા અને ભાગાકાર તો ઘાત ની બાદબાકી તો અહીંયા શું થશે 3 ની
6 6 એટલે કે 3 ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યા ની 0 ઘાત એટલે આન્સર આવે 1 તો આ દાખલાની અંદર આપણો આન્સર થશે તો આ રીતે આપણે પ્રશ્ન 5 કાંટો કમ્પ્લીટ કરવાનો છે ઓકે ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન નંબર 6 છે એમાં પણ આપણે કિંમત શોધવાની છે બરાબર તો પહેલો દાખલો છે 5 ની 3 ઘાત ની ઉપર 4 ઘાત 5 ની 6 ઘાત ની ઉપર 2 ઘાત અને 5 ની -3 ઘાત ની ઉપર 8 ઘાત તો સિમ્પલ છે આગળ કેવું એમ જ ઘાત ની ઘાત નો ગુણાકાર થાય એટલે કે 5 ની 3 4 5 ની 6 2 5 ની -3 * 8 બરાબર છે તો હવે 5 ની 3 4 કેટલી ઘાત થાય 12 ઘાત થાય એટલે કે 5 ની 12 ઘાત * 5 ની 6 2 12 ઘાત * 5 ની -3 * 8 એટલે કે 8 3 ને 24 તો 5 ની -24 ઘાત તો હવે આની અંદર તમે જુઓ તો આધાર સરખો છે 5 5 5 તો આધાર સરખો એટલે કે જે શું આપેલું છે ગુણાકાર આપેલું છે તો આધાર સરખો અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા શું થશે 5 ની 12 - 24 5 ની 12 - 24 એટલે કે અહીંયા 5 ની 12 - 12 એટલે કેટલા થયા 24 ઘાત વત્તા -24 તો 5 ની 24 વત્તા -24 એટલે બંને વિરોધી સંખ્યા છે એટલે 0 થઈ ગયા તો શું થઈ ગયું 5 ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યા ની 0 ઘાત એટલે એક આન્સર આવે એટલે અહીંયા તમે 12 - 12 - -24 એનો ડાયરેક્ટ જવાબ 12 - 24 - 24 એટલે 0 ડાયરેક્ટ આ સ્ટેપ લખવું હોય તો પણ લખી શકો બરાબર તો જે આગળનો દાખલો કર્યો એ રીતે સેમ દાખલો છે આ બરાબર ઘાત ની ઘાત નો ગુણાકાર ત્યાર પછીનો જે દાખલો છે 2 નંબર 2 ની -3 ઘાત ગુણ્યા 1/2 ની -2 ઘાત એટલે એને ઉપર 5 ઘાત ગુણ્યા 8 ની -3 ઘાત તો હવે અહીંયા શું થશે તો હું આ રીતે પણ દાખલો કરી શકું કે જો 2 ની -3 ઘાત છે તો એને હું 1/2 ની 3 ઘાત લખી શકું બરાબર હવે અહીંયા શું થશે તો 5 ઘાત છે એ આખા કૌંસની છે તો હું 1 ની 5 ઘાત લખું અને અહીંયા 2 ની ઉપર -2 ઘાત હતી અને એની ઉપર 5 ઘાત એટલે કે ઘાતની ઉપર ઘાત છે તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય અને ત્યાર પછી અહીંયા 8 છે તો 8 ની જે 8 હોય તો અહીંયા મારે 2 2 છે તો 8 ને હું 2 લખી શકું કઈ રીતે લખી શકું તો આગળના દાખલામાં આપણે જોયું શું કે 8 એટલે શું 8 એટલે 2 ની 3 ઘાત પણ આ તો તમે 8 લખ્યા અહીંયા કેટલી ઘાત છે -3 ઘાત છે બરાબર તો હવે 1/2 ની 3 ઘાત ગુણ્યા 1 ની 5 ઘાત એટલે 1 2 ની -2 ગુણ્યા 5 એટલે 2 ની -10 ઘાત ગુણ્યા 2 ની આ 3 અને -3 એ બંનેનો શું થશે ગુણાકાર થશે કારણ કે ઘાતની ઉપર ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર તો ચલો શું થયું અહીંયા હું ડાયરેક્ટ છેદની અંદર જુઓ શું છે 2 ની 3 ઘાત ત્યાર પછી આ 2 ની -10 ઘાત છે એને મારે પ્લસ કરવી હોય તો એને હું ઉપર લઈ લઉં તો એ ઉપર જતા રહે એટલે 2 ની 10 ઘાત હવે અહીંયા જુઓ 2 ની કેટલી ઘાત થશે 3 ગુણ્યા -3 એટલે -9 ઘાત બરાબર તો હવે શું થશું થશે 2 ની 10 આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો 10 - 9 અને જો આમ નથી કરવું તો તમારે આને તમે છેદમાં પણ લખી શકો 2 ની 10 છેદમાં આ 2 ની 3 તો હતી જ આ 2 ની -9 છે તો એને હું ક્યાં લઈ લઉં છેદમાં એટલે સોરી છેદમાં લઈ લઉં પ્લસ થઈ ગયા તો જવાબ આવ્યો 2 ની 10 ઘાત છેદમાં આધાર સરખા અને ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 2 ની 3 - 9 તો 2 ની 10 છેદમાં 2 ની 3 - 9 એટલે 12 તો આન્સર શું થશે 2 ની 10 છેદમાં 2 ની 12 ઘાત તો હવે જો આધાર સરખા અને ઉપર નીચે છે તો એને શું કહેવાય ભાગાકાર કહેવાય
હવે ઉપરની ઘાત નાની છે તો મારે શું કરવું પડે એક ના છેદમાં લખવા પડે એટલે એક ના છેદમાં 2 ની 12 માઈનસ 10 પહેલી ઘાત અંશની ઘાત નાની છે છેદની ઘાત મોટી છે તો એક ના છેદમાં 2 ની 2 ની 12 માઈનસ 10 એટલે 2 તો એક ના છેદમાં 2 ની 2 એટલે એક ના છેદમાં 4 આવશે આન્સર બરાબર તો આ રીતે તમે દાખલો ગણી શકો છો હવે અહીંયા તમે નીચે લઈ એવા તો નીચે ના લાવો અને માઈનસ 3 ઉપર રાખો અને સરવાળો કરો તો પણ થઈ શકે છે બરાબર છે તો આ પ્રશ્ન ચલો પહેલો અને બીજો દાખલો છે ચલો ત્યાર પછીનો જે આપણો દાખલો છે દાખલા નંબર 3 એમાં કંઈક આવું છે 8 ની માઈનસ 2 ઘાત ગુણ્યા 8 ની 4 ઘાત ભાગ્યા 27 ની 2 ઘાત તો હવે જોઈએ ક્યાંય પણ આધાર સરખા નથી તો પહેલું કામ મને શું કરવું પડે આધાર સરખા કરવા પડે તો 8 છે તો એટલે મને આગળના દાખલામાં આવી ગયું 8 એટલે 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 એની માઈનસ 2 ઘાત ગુણ્યા હવે 12 છે તો 12 એટલે શું 4 2 ને 12 પણ અહીંયા 4 ની જગ્યાએ જો 2 આધાર અહીંયા છે તો તમે 2 લખી શકો એટલે 2 નો વર્ગ 4 અને 4 2 ને 12 તો આ શું થઈ ગયું 12 તો હું 12 ની જગ્યાએ શું લખી શકું 2 ની 2 ઘાત ગુણ્યા 3 જો આ શું થયું 12 કઈ રીતે 2 નો 4 4 2 ની 12 તો 12 ની ઉપર કેટલી ઘાત છે 4 તો અહીંયા હું લખી શકું 4 ફાઇન 27 ની 2 ઘાત 27 એટલે 3 તેરી 9 9 તેરી 27 એટલે કે 3 ની 3 ઘાત તો અહીંયા હું લખી લઈશ 3 ની 3 ઘાત 27 અને એની ઉપર 2 બરાબર ચલો હવે તો 2 ની 3 ગુણ્યા માઈનસ 2 ઘાત કઈ રીતે ઘાત ની ઘાત નો ગુણાકાર ગુણ્યા 2 ની 2 ઘાત અને એની ઉપર કેટલી ઘાત છે 4 ઘાત છે ગુણ્યા 3 ની 4 ઘાત માત્ર કારણ કે આની ઉપર ઘાત નથી અહીંયા ઘાત ની ઘાત નો ગુણાકાર થાય અહીંયા 1 ઘાત છે એટલે 4 અહીંયા 3 ની ઉપર 3 ઘાત એની ઉપર 2 ઘાત ની ઘાત નો ગુણાકાર તો શું થયું અહીંયા 3 ની 3 2 6 એટલે માઈનસ 6 ઘાત ગુણ્યા 2 ની 2 6 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અહીંયા 3 ની 3 2 6 હવે જો આયા તમે 3 ની માઈનસ 6 ગુણ્યા 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત આવું છે આને તમે આ રીતે પણ લખી શકો આ 3 ની માઈનસ 6 ઘાત છે તો એને તમે છેદમાં લઈ લો પ્લસ 6 ઘાત થઈ ગઈ 2 ની 8 ઘાત તો ઉપર જ છે ગુણ્યા 3 ની 4 ઘાત અંશમાં જ છે હવે અહીંયા ભાગાકારમાં 3 ની 6 ઘાત છે તો ભાગાકાર એટલે છેદમાં જાય તો આપણો આન્સર આવ્યો 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત એવી જ રીતે અહીંયા આધાર સરખા અને ગુણાકાર તો ઘાત તો શું થશે સરવાળો થશે તો 6 વત્તા 6 ફરી વખત જોઈ લઈએ કે ભૂલ નથી 2 ની 3 8 બરોબર છે 4 2 4 તેરી 12 અને 3 ની 3 ઘાત 27 એટલે કે 3 ગુણ્યા માઈનસ 2 2 6 8 3 ની 4 ઘાત 3 ની 3 ગુણ્યા 2 ઘાત અહીંયા સોરી અહીંયા શું છે 2 ની માઈનસ 3 2 6 એટલે કે અહીંયા 2 ની 6 ઘાત છે તો શું થયો આપણો આન્સર 2 ની 8 ઘાત 3 ની 4 ઘાત 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત હવે જો 2 2 પણ ભાગાકારમાં છે તો શું થશે 2 ની 8 માઈનસ 6 આધાર સરખા અને ભાગાકાર તો ઘાત ની બાદ એવી જ રીતે અહીંયા ભાગાકાર છે 3 ની પણ જો અહીંયા નીચેની ઘાત કેવી છે મોટી છે અને અંશની ઘાત નાની છે તો આને મારે ક્યાં લખવું પડશે છેદમાં લખવું પડશે એટલે કે 2 ની 6 માઈનસ 4 તો આન્સર શું આવ્યો શું 3 ની 3 ની 6 માઈનસ 4 આન્સર આવ્યો 2 ની 2 ઘાત છેદમાં 3 ની પણ 2 ઘાત તો 2 ની 2 ઘાત એટલે 4 3 ની 2 ઘાત એટલે 9 તો આપણો આન્સર થશે 4 ના છેદમાં 9 બરાબર તો અહીંયા દાખલાનો મેઈન જો સ્ટેપ હોય તો એ પ્રથમ સ્ટેપ છે કે જ્યાં જ્યાં તમને
आधार सरखा नथी ने आधार सरखा करवाना ने कई રીતે કરવાના એ મે તમને અહીંયા બતાવ્યું પછી તો પહેલો બીજો ત્રીજો નિયમ આરામથી તમે વાપરી શકો છો બરાબર ત્યાર પછી અહીંયા ચોથો દાખલો 4 × 9 × 8 − 1 × 3 − 3 તો આની અંદર તમારે આધાર સરખા નથી તો આમાં પણ આધાર સરખા કરવા પડશે તો જો શું છે 4 છે 4 એટલે 2 ની 2 ઘાત 9 એટલે 3 ની 2 ઘાત એટલે 8 8 એટલે શું તો 8 એટલે 2 ની 3 ઘાત 8 અને એની ઉપર કેટલી છે −1 ઘાત ગુણ્યા 3 ની −3 ઘાત હવે 6 છે તો 6 એટલે 2 ની 2 2 ને 6 જો તમારે આવું નથી કરવું અને પહેલા પ્લસ ઘાત કરવી છે તો પણ કરી શકો ફોર એક્ઝામ્પલ જો 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત આ 8 ની −1 છે તો એને છેદમાં લઈ લો એટલે 8 ની પ્લસ 1 3 ની −3 છે તો એને છેદમાં લઈ લો એટલે 3 ની 3 ઘાત 6 ની −1 છેદમાં છે તો માઇનસ છે એટલે ઉપર લઈ લો પ્લસ થઈ જાય તો 6 ની 1 ઘાત થઈ ગયું તો આ જે ઘાત માઇનસ હતી એને પ્લસ કરી દીધી ઉપર વાળાને નીચે લઈ ગયો એટલે પ્લસ થઈ ગયા નીચે વાળાને ઉપર લઈ ગયો તો હવે 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત હવે 6 એટલે 2 દેવી ને 6 ત્યાર પછી 8 તો 8 એટલે 2 ની 3 ઘાત 8 અને 3 ની 3 ઘાત તો હતા તો અહીંયા 2 2 આધાર સરખા તો ઘાતનો સરવાળો 2 વત્તા 1 એવી જ રીતે અહીંયા 3 ની 2 અને 3 ની 1 3 ની 2 વત્તા 1 છેદમાં તો છેદમાં તો એનું એજ સ્ટેપ આવશે તો જવાબ આવ્યો 2 ની 2 વત્તા 1 એટલે 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત તો હવે અહીંયા આધાર સરખા છે પરંતુ ભાંડાઘાત છે તો નિયમ નંબર 2 આધાર સરખા અને ભાંડાઘાત તો ઘાતની બાદબાકી એટલે 3 - 3 થશે તો 2 ની 3 - 3 3 તો 3 ની 3 - 3 ઘાત તો જવાબ આવ્યો 2 ની 0 ઘાત / 3 ની 0 ઘાત તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય 1 1 / 1 તો આન્સર આવ્યો 1 બરાબર છે તો અહીંયા દાખલા નંબર 3 અને 4 એ તમારે આ રીતે કમ્પ્લીટ કરવાના છે તો આજે આપણે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જોયું બરાબર તો એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના થશે થેન્ક યુ